અસલામ અલેકુમ વાલા વિદ્યાર્થી મિત્રો, તમે કેમ છો? મજામાં છો ને? ચાલો આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 9, જેનું નામ છે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એના વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પ્રકરણ 8માં તમે ભારતના બંધારણનું આમુખ, તેના આધાર સ્તંભો અને તેના વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ તો કરી જ ચૂક્યા છો. હવે આ પ્રકરણમાં આપણે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે એના વિશે માહિતી લઈશું. સૌ પ્રથમ આપણે માનવ હકો, અથવા જેને માનવ અધિકારો પણ કહેવાય છે, હ્યુમન રાઇટ્સ, એના વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે. એને સામાન્ય રીતે માનવ હકો કહેવાય છે. આપણને જીવન જીવવા માટે કેટલીક સામાજિક પરિસ્થિતિ ખૂબ જ જરૂરી હોય છે અને તે વાતાવરણમાં જ આપણો સારી રીતે વિકાસ પણ થઈ શકે છે. અને એ વિકાસ કરવા માટે આપણને કેટલાક હકો જોઈએ છે, જેને માનવ હકો કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે. દુનિયામાં તો ઘણા બધા લોકશાહી દેશો છે અને તેમણે તેમના નાગરિકોના વિકાસ માટે કેટલાક પાયાના, એટલે મૂળભૂત હકો આપ્યા છે. એ બધા હકો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે છે, યાને એનો ઉપયોગ કરી શકે છે. એ માટે એ હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી હોય છે, યાને કે એ હકો તમારાથી કોઈ લઈ નહીં શકે અને સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર પણ થયો હોય છે. વ્યક્તિનો વ્યક્તિ તરીકે, યાને કે મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલાક પાયાના હકોનો હકદાર બને છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણો જન્મ થાય છે ત્યારથી જ આપણે માનવ કહેવાઈએ અને એ રીતે આપણને કેટલાક પાયાના હકો મળે તો આમ એને માનવ હકો કહેવામાં આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા, યાને કે યુનાઇટેડ નેશન્સ, યુએન, એણે 10 ડિસેમ્બર 1948 રોજ માનવ અધિકારો જાહેર કર્યા અને તેથી દર વર્ષે 10મી ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. તમે તો જાણો છો કે ભારત આઝાદ થતાં પહેલાંથી જ યુનાઇટેડ નેશનનો સભ્ય દેશ બની ગયો છે, એટલે ભારતે પણ આ માનવ હકોને અપનાવી લીધા છે. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્ત્વના હકોનો આપણે પણ સ્વીકાર કર્યો છે અને તેમના રક્ષણની ખાતરી આપણા બંધારણે આપેલી છે. જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ માનવ હકો મનુષ્યનું, મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયા છે, યાને કે મનુષ્યને જીવવા માટે, પશુથી મનુષ્યને અલગ તરીકે ઉપસી આવવા માટે, જીવવા માટે કેટલાક પાયાના હકો તો જોઈએ જ, અને એ મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એને કેટલીક ઓછામાં ઓછી જરૂરિયાતો, જેને આપણે ન્યૂનતમ જરૂરિયાતો કહીએ, તે પણ જોઈએ, જેની અંદર રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય, આ 5 જરૂરિયાતો આવતી હોય છે, જેને આપણે ન્યૂનતમ જરૂરિયાતો કહીએ છીએ, જે જીવન જીવવા માટે ખૂબ જ આવશ્યક છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે અને તેને ગૌરવપૂર્ણ અને સન્માનજનક સ્થિતિમાં જીવન જીવવા માટે આ માનવ હકો ખૂબ જ જરૂરી થઈ બને છે. એ સિવાય સર્વતોમુખી વિકાસ સાધવા માટે તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે એનો રાજ્યએ પણ સ્વીકાર કરીને તેના રક્ષણની બાંયધરી આપવામાં આવી છે. આ પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન વ્યવસ્થાની ઓળખ ગણાય છે, યાને કે આપણો દેશ ત્યારે જ લોકશાહી ગણાય કે જ્યારે આ દરેક નાગરિકોને મૂળભૂત હકો આપવામાં આવ્યા હોય. વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે કેટલાક મૂળભૂત હકોની માહિતી લઈએ, જેને ફંડામેન્ટલ રાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રની સ્થિરતા,
વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ અર્થે તથા સર્વમુખત્યાર શાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે. અને કેટલાક મૂળભૂત હકોની માહિતી આપણે લઈએ. એમ તો ઘણા બધા હકો હોય છે, પરંતુ એમાંથી 6 જેટલા હકોનો સ્વીકાર ભારતના બંધારણે કરેલો છે, જેમાં પહેલું છે સમાનતાનો હક, બીજું સ્વતંત્રતાનો હક, ત્રીજું શોષણ સામેનો હક, ચોથું છે ધાર્મિક સ્વાતંત્ર્ય, 5 છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો, અને 6 છે બંધારણીય ઇલાજોનો હક. આ બધા જ હકોને આપણે મૂળભૂત હકો યા ફંડામેન્ટલ રાઇટ્સ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ચાલો એમાંથી આપણે આજે સમાનતાના હકની માહિતી લઈશું. જે રીતે તમે દ્રશ્યમાં જુઓ છો કે સમાન ત્રાજવા છે, આમ આ સમાનતાનો હક સમાજની અંદર કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ બે ખ્યાલોનો સમાવેશ કરે છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોનો અભાવ, યાને કે કોઈ પણ વ્યક્તિ હોય યા કોઈ વર્ગ સમૂહ હોય તેના તરફ વધારે આપણે ધ્યાન નહીં આપી શકીએ. દરેકને કાયદા સામે સમાનતાનું રક્ષણ મળ્યું છે. જેમ કે એકસરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને કાયદો પણ એકસરખો જ લાગુ પડશે. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિનો હોય, જાતિનો હોય, કોઈ પણ લિંગ ધરાવતો હોય, ગમે ત્યાં ભારતમાં એનો જન્મ થયો હોય અને ગમે તેટલી આવક કે શિક્ષણ ધરાવતો હોય, તે કારણોસર એનાથી કોઈ પણ જાતનો સમાનતાનો ભેદભાવ કરી શકાશે નહીં. એને જ આપણે સમાનતાનો હક કહી શકીએ. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે. જેમ કે વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની કક્ષાવાળી વ્યક્તિએ પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય, યાને કે કાયદાનો ભંગ કર્યો હોય, તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે તે જવાબદાર રહેશે અને સામાન્ય અદાલતના ચુકાદાને એણે માનવું પડશે. પરંતુ અહીં આપણે જાણવું જોઈએ કે રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષ અધિકારો પણ અપાયા છે. વિદ્યાર્થી મિત્રો, કાયદાના સમાન રક્ષણનો અર્થ થશે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર પણ સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો ઘડી શકાશે નહીં. ભારત દેશ આઝાદ થયો અને આઝાદીમાં દરેક લોકોએ ભાગ લીધો, તો હવે કાયદા સામે દરેક વ્યક્તિઓ સમાન છે અને જે કોઈ કાયદાનો ભંગ કરે તો તેમને સમાન સજા કરવામાં આવે છે. દરેક કાયદો તમામને માટે એકસરખી રીતે લાગુ પાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ નાગરિકને દુકાનો, નાસ્તા ગૃહો, હોટેલો, જાહેર મનોરંજનના સ્થળો જેમ કે બાગ બગીચા હોય, પુસ્તકાલય હોય, મોલ હોય, એ સ્થળોએ પ્રવેશ મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તા, તળાવો કે કૂવાઓનો વપરાશ કરવાની એક સરખી તક આપવામાં આવી છે. એટલે આ જાહેર બાબતોનો ઉપયોગ કરતા કોઈને રોકી શકાશે નહીં. એ સાથે જ ભારત દેશમાં બાળકો અને સ્ત્રીઓ માટે પણ ખાસ કાયદાકીય જોગવાઈઓ કરીને તેમની સાથે લિંગના ભેદભાવ કરી શકાશે નહીં. એ જ રીતે ભારતમાં તમને જોવા મળે છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પ્રકરણ 8માં પણ એમના વિશે માહિતી લઈ ચૂક્યા છે કે આ વર્ગોનો વિકાસ આજે કેમ થઈ શક્યો નથી. તો વિદ્યાર્થી મિત્રો, એમને આગળ લાવવા માટે દરેક રાજ્ય ખાસ જોગવાઈ કરતા રોકી શકશે નહીં. જેમ કે સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ જોગવાઈ એ સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આમ તો આપણે દરેકના માટે સમાનતાનો કાયદો લાગુ પાડીએ છીએ, પરંતુ આપણે જાણીએ છીએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વર્ગના લોકો એ વર્ષોથી જ આપણાથી અલગ રહ્યા હોવાથી એમનો સામાજિક અને આર્થિક રીતે વિકાસ થઈ શક્યો નથી.
તો એમને આગળ લાવવા માટે આપણા બંધારણે ખાસ જોગવાઈ કરી છે, અને ફક્ત એમને જ છૂટછાટ આપીને સરકારી નોકરીઓ કે શાળા કોલેજોમાં એમના માટે અલગ બેઠકો, જેને અનામત બેઠક કહેવાય, એ રાખવાની ખાસ સૂચના અપાય છે. બાકી દરેક વર્ગ માટે સમાનતાનો કાયદો લાગુ પડે છે. જો કે નોકરી સંબંધી જરૂરી લાયકાતો નક્કી કરવાની રાજ્યને છૂટ પણ આપેલી છે. રાજ્યોની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકોને માટે સમાન તક રહે છે. સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતાની નાબૂદી કરીને અસ્પૃશ્યતાનો કોઈ પણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે અને શિક્ષાપાત્ર ગુનો પણ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથે ભેદભાવ નથી કરવાના, એમને આપણી સાથે લાવીશું તો જ ખરેખરમાં સમાનતાનો કાયદો પૂર્ણ થયો કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, એ સાથે જ સમાજમાં કૃત્રિમ ભેદભાવ ઊભા કરતા ઇલકાબો, યાને કે લકબો અને ખિતાબો પણ દૂર કરવામાં આવ્યા છે. તમે જાણતા હશો કે અંગ્રેજોના સમયથી નામની આગળ સર, દિવાનજી અને રાવ બહાદુર જેવા વિશેષણો લાગતા હતા. તે સમયની સાથે આજે દૂર થયા છે, જેનાથી એ પણ સમાજના બીજા લોકો સાથે ભળી શકે. સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં તેમના વિશિષ્ટ પ્રદાનને અને સિદ્ધિઓને ધરાવતી વ્યક્તિઓને બિરદાવવા માટે સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને પદ્મશ્રી જેવા વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા એવોર્ડ એમના સારા કાર્ય બદલ એમને આપવામાં આવે છે, એટલે એ એમને બિરદાવવા માટે આપવામાં આવે છે. તેમજ લશ્કરી સેવાઓમાં પરમવીર ચક્ર પણ અપાય છે. લશ્કરી સેવાઓમાં નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો પણ લગાડવામાં આવે છે. તો અહીંયા કોઈ પણ જાતના સમાનતાના હકનો ભંગ કરવામાં આવતો નથી. આ લકબો એમના કાર્યો માટે એમને આપવામાં આવ્યા છે. આમ આ હક થકી સમાનતાવાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ છે, અને ભારતમાં કાયદાનું શાસન છે તે પણ સ્થાપિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે તેમની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈઓ પણ હોઈ શકે છે. દાખલા તરીકે વકીલો, ડૉક્ટરો, શિક્ષકો, વીમા કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ, સ્ત્રીઓ અને સગીરો, યાને કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે અલગ અલગ કાયદાઓ હોઈ શકે છે, અને તે તેમના માટે જ બનાવવામાં આવ્યા છે. તે જ રીતે સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ ભારતમાં આપવામાં આવ્યો છે. યાને કે સ્ત્રી હોય કે પુરુષ હોય, અગર તે એક સરખો કામ કરે છે તો તેમને વેતન પણ એક સરખો જ આપવો, એ પણ એક ભારતના સિદ્ધાંતનો જ, અનુચ્છેદનો જ એક ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, તમને આજે સમાનતાના હકમાં સમજ પડી ગઈ હશે. બાકીના હકોની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આભાર.